જામનગરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવેદનને લઈને વિરોધ નોંધાવાયો છે. ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા જલદ પ્રદર્શન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં સાંસદ પૂનમબેન માડમ સહિત મહિલા આગેવાનો દ્વારા અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં નીતિશ કુમારના રાજીનામાની માંગ સાથે નારા લગાવવામાં આવ્યા હતા. સાંસદ પૂનમબેન માડમનું કહેવું છે કે મહિલાઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો તે અયોગ્ય છે. બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજીએ હમણાં જ વિધાનસભા ગૃહમાં જે અભદ્ર ભાષામાં, શરમજનક ભાષામાં, ગૃહમાં પણ બહેનોની ઉપસ્થિતિમાં અને સ્વાભાવિક રીતે જ્યારે તમે ગૃહમાંથી બોલતા હો તો આખું રાજ્ય, દેશ કોઈ ને કોઈ રીતે તમને ક્યાંયથી ક્યાંયથી જોતું હોય, મીડિયા હોય, સોશિયલ મીડિયા હોય, જે પ્રકારની ભાષાનો ઉપયોગ એમણે કર્યો છે એ ખૂબ જ દુઃખદ છે, શરમજનક છે અને તમામ બહેનો માટે ખૂબ જ જેને કહેવાય એમ્બેરેસિંગ કે દરેક બહેનને એવી પરિસ્થિતિમાં ઉપસ્થિત રહેવું, કોઈ પણ બહેનને એ સિચ્યુએશનમાં ઉપસ્થિત રહેવું ના ગમે એ પ્રકારની એમને ભાષાનો જે ઉપયોગ કર્યો છે અને જે પ્રકારે પછી એમને જરાય કોઈ અસર ના હોય એ પ્રકારે એમને માફી પણ માંગી છે, એ મને લાગે છે કે ખૂબ ઓછી છે. આવી રીતે કોઈ આવી જવાબદારી વાળા પદ ઉપરથી કોઈ વ્યક્તિ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે અને પણ સદનના ફ્લોર માંથી ઉપયોગ કરે એ કદાચ આપણા દેશમાં પહેલી વખત આવી શરમજનક ઘટના જાહેરમાં વિધાનસભાના ગૃહમાંથી, એક ગરિમાપૂર્ણ ગૃહ હોય છે જ્યાં લોકોની આશાઓ, અપેક્ષાઓ અને લોકો પોતાની સંસ્કૃતિના જતન સાથે દેશ આગળ વધે અથવા રાજ્ય આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા ચૂંટાયેલા પ્રતિનિધિઓની માધ્યમથી સુનિશ્ચિત કરતા હોય, ત્યારે નીતિશ કુમારજીના આ પ્રકારની અભદ્ર ભાષા બિલકુલ યોગ્ય નથી. ભારતીય જનતા પાર્ટી અને મને લાગે છે લગભગ બધા બહેનો, એ પાર્ટીના ચૂંટાયેલા બહેનો હોય, કાર્યકર્તાઓ હોય કે મારી સાથે તમામ બહેનો સહમત થશે કે આ પ્રકારની ભાષા જો કોઈ મુખ્યમંત્રી એનો ઉપયોગ કરે, એ પણ સદનમાંથી કરે, બહેનોની ઉપસ્થિતિમાં કરે, તો આવા મુખ્યમંત્રીએ પોતે રાજીનામું આપવું જોઈએ. કારણ કે એ કોઈ કોઈ રીતે બહેનોની જવાબદારી લઈ અને રાજ્ય સારી રીતે ચલાવવાના યોગ્ય જ નથી. એટલે એમણે ચોક્કસ ક્યાંક પોતાની ભૂલ સ્વીકાર કરી અને રાજીનામું આપવું જોઈએ.